હવે આગળ વાત કરીએ તો અંબાજીની. ગુજરાતનું જગત વિખ્યાત શક્તિપીઠ યાત્રાધામ અંબાજી ખાતે પરિક્રમા મહોત્સવના બીજા દિવસે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પરિક્રમામાં જોડાયા. મોટી સંખ્યામાં ભાવિ ભક્તો પરિક્રમામાં ઉમટી પડ્યા હતા. તો 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના બીજા દિવસે અંબાજી ગામના વિવિધ સમાજના લોકોએ પણ માતાજીની ધજા સાથે પરિક્રમામાં જોડાયા હતા. ક્ષત્રિય સરગરા સમાજ યુથ કમિટી અંબાજી તથા રાષ્ટ્રીય ગૌરક્ષક સંઘ ગુજરાત દ્વારા યાત્રિકોને ગૌસેવા પ્રત્યે જાગૃત કરવાના હેતુથી ગૌમાતાના દૂધમાંથી મળતા લાભના પેમ્પલેટની વહેંચણી કરવામાં આવી હતી. તેમજ ગાયત્રી પરિવાર દ્વારા વ્યસન મુક્તિ અભિયાનમાં વ્યસન છોડવા માટે સંકલ્પ પત્ર ભરવામાં આવ્યા હતા. ગુજરાતના વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં બીજા દિવસે માં અંબાના દર્શને ઉપસ્થિત રહ્યા હતા અને પરિક્રમામાં સામેલ થયા હતા. અધ્યક્ષે માં અંબાની સેવા પૂજાનો લહાવો લઈ ધન્યતા અનુભવી હતી. તેમજ દીપ પ્રજ્વલિત કરી ધજા ફરકાવી જય અંબેના નાદ સાથે માતાજીની ચરણ પાદુકા માથે ચઢાવી માય ભક્તો સાથે 51 શક્તિપીઠની પરિક્રમામાં જોડાયા હતા. તેમણે આવેલા સૌ ભક્તોને પણ આવકાર્યા હતા. શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે શક્તિના ઉપાસક પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આદ્ય શક્તિમાં જગદંબા પ્રત્યેના ભાવ અને અનુભૂતિથી યાત્રાધામ અંબાજી ખાતે એક જ સ્થળે શ્રદ્ધાળુઓને તમામ 51 શક્તિપીઠના દર્શનની ધન્યતા અનુભવવા મળી છે. દેશના લાખો શ્રદ્ધાળુઓની આધ્યાત્મિક આસ્થાને પરિપૂર્ણ કરવાનું ભગીરથ કાર્ય કરવા બદલ સૌ માય ભક્તો વતી શંકરભાઈ ચૌધરીએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માન્યો હતો. 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના બીજા દિવસે મોટી સંખ્યામાં યાત્રિકો ઉમટી પડ્યા હતા. વહીવટી તંત્ર અને દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પરિક્રમાને પ્લાસ્ટિક મુક્ત રાખવા પાણીની બોટલ અને પ્લાસ્ટિકનું થેલી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. યાત્રિકોની પ્લાસ્ટિકની થેલીને લઈને તેમને બદલામાં વિવોનની થેલી આપવામાં આવી રહી હતી અને ઠેર ઠેર પાણી માટેના સ્ટોલ ઊભા કરાયા હતા. યાત્રિકોએ આ નિર્ણયને આવકાર્યો હતો. યાત્રિકો માટે 51 શક્તિપીઠ પરિક્રમામાં ઠેર ઠેર પાણીની ચાની તેમજ નાસ્તાની વ્યવસ્થા મોટા પ્રમાણમાં જોવા મળી હતી. તેમજ આરોગ્ય વિભાગ દ્વારા પણ કેમ્પ લગાવવામાં આવ્યા હતા. તંત્રની સુંદર અને ઉત્તમ વ્યવસ્થાના યાત્રિકો વખાણ કરતા હતા અને યાત્રિકો જણાવતા હતા કે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં દર વર્ષે જોડાયું છે. વહીવટીતંત્ર સાથે પોલીસ પણ ખડે પગે જોવા મળી હતી જેથી યાત્રિકોને સુંદર અને ઉત્તમ વ્યવસ્થા મળી શકે. અરવિંદ અગ્રવાલ, ZSTV, અંબાજી.